चीन द्वारा गलवान घाटी में भारतीय जवानों पर हिंचकारो हुमलो करता शहीद थयेला 20 वीर जवानों ने आम आदमी पार्टी द्वारा श्रद्धांजलि आपवामां आवी छे। साथे ज चीनना विरोध में आक्रोश प्रदर्शन पण कर्युं हतुं। તાજેતરમાં જ ચીન દ્વારા ભારતીય જવાનો પર હિંચકારો હુમલો કરાયો હતો, જેમાં 20 વીર ભારતીય જવાન શહીદ થયા છે। ચીનના આ કાયરતા ભર્યા પગલાનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો છે અને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ચીનના વિરોધમાં આક્રોશ પ્રદર્શન કરાયું હતું। તો સાથે જ શહીદ થયેલા ભારતના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે જ તેઓના બહાદુરી ભર્યા પરાક્રમને બિરદાવવામાં આવ્યું હતું। તો આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં પણ સરથાણા જગતનાગા ખાતે કાર્યક્રમ યોજાયો હતો। કિશોર દેસાઈ, પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। આપણે જાણીએ છીએ કે ચીને અંધારામાં રાખીને અને સત્તાધીશો સાથે સુફિયાની વાત કરીને આપણા 20 જેટલા સૈનિકોને નું બલિદાન લઈ લીધું છે। આ બલિદાન એડે નહીં જવા દઈએ અને આ સૈનિકોનું જે અપમાન થયું છે એ અમે આપણા હિન્દુસ્તાનના ગુજરાતના નાગરિકો કદી પણ સહન કરી શકીએ નહીં, સ્વીકારી શકીએ નહીં, ચલાવી લઈએ નહીં। એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં તમામ જિલ્લાઓમાં આ આક્રોશ પ્રદર્શન દ્વારા ચીનનો બહિષ્કાર કરવાની એલાન કરી રહી છે। આજે અમે અહીં સુરતમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયા છીએ। અહીં પુષ્પ દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપીને 2 મિનિટનું મૌન પાલન કરી શહીદોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। આમ આદમી પાર્ટી દ્વારા ચીનનો વિરોધ કરી શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ પણ જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, સુરત।